નમસ્કાર ગણિત પ્રકરણ બાર ભાગ બે ચાલો આપણે આનો પ્રયત્ન કરીએ અહીં અઠ્યાવીસ બટન છે એક દરજી એક શર્ટ પર ચાર બટન લગાવે છે તેથી ત્યાં ચાર બટનવાળા સાત શર્ટ છે એટલે કે અહીં અઠ્યાવીસ બટનને ચાર સરખા ભાગમાં સાત ભાગમાં વહેંચે છે સાત ભાગમાં વેચે છે એટલે એક એક ભાગમાં ચાર ચાર બટન આવે છે એટલે સરખા ભાગ કર્યા બરાબર થાય છે કુલ અઠ્યાવીસ બટન હોય અને દરજી દરેક શર્ટ પર સાત બટન લગાવે તો બટન વાળા ખાલી જગ્યા શર્ટ હોય હવે અઠ્યાવીસ બટન છે અને એક શર્ટ ઉપર સાત બટન લગાવવાના છે તો અઠ્યાવીસ ભાગ્યા સાત એટલે દરેક શર્ટ પર ચાર બટન આવે મહાવૃ પેલું મીંકુ તેના પંદર લાડુ પાંચ ખોખામાં સરખા ભાગે મૂકે છે તો આપણે અહીં પાંચ ખોખા આપેલા છે તેમાં સરખા ભાગે પંદર લાડુને વહેંચવાના છે એટલે કે પંદર ભાગ્યા પાંચ પાંચના ઘડિયામાં પંદર ક્યાં આવે તો પંદર પાંચ તેરી પંદર તો એક ખોખામાં ત્રણ ત્રણ લાડુ આવે એ જ રીતે અહીં તેના જવાબ લખવાનો છે દરેક ખોખામાં કેટલા લાડુ આવે દરેક ખોખામાં ત્રણ લાડુ આવે પંદર ભાગ્યા પાંચ બરાબર ત્રણ થશે ત્યાર પછી જો તે ખોખા તે ત્રણ ખોખા વાપરે અહીં પાંચ વાપર્યા છે હવે જો તે ત્રણ ખોખા વાપરે તો દરેક ખોખામાં કેટલા લાડુ આવે દરેક ખોખામાં ખાલી જગ્યા લાડુ આવે હવે પંદરને ત્રણ સરખા ભાગમાં વહેંચવાના છે તો પંદર ભાગ્યા ત્રણ એટલે કે ત્રણના ઘડિયામાં પંદર ક્યાં આવે તો ત્રણ પચાસ પંદર ત્રણના ઘડિયામાં પાંચ સાથે ગુણાકાર કરીએ ત્યારે પંદર આવે તો એક ખોખામાં પાંચ લાડુ આવે તો પંદર ભાગ્યા ત્રણ બરાબર પાંચ થશે ત્યાર પછીનો બીજો મહાવરો તમારે પચીસ કેળા પાંચ વાંદરાને વહેંચવાના છે દરેક વાંદરાને ભાગે કેટલા કેળા આવે પચીસ કેળા પાંચ વાંદરાને તો પચીસ ભાગ્યા પાંચ પાંચ ભાગ પાડવાના છે એટલે પાંચના ઘડિયામાં પચીસ ક્યાં આવે તે શોધવાના તો પચું પચું પચીસ તો પાંચના ઘડિયામાં પાંચ સાથે ગુણાકાર કરીએ ત્યારે પચીસ થાય તો પચીસ પાંચ વાંદરાના ભાગે પાંચ કેળા આવે આગળના નવ દાખલા જાતે કરવાનો પ્રયત્ન કરો કૂદતા પ્રાણીઓ ડેટકો એક વારમાં બે પગલાં કૂદે છે ખિસકોલી ત્રણ પગલાં કૂદે છે સસલું પાંચ પગલાં કૂદે છે ઘોડો પંદર પગલાં કૂદે છે કાંગારું ત્રીસ પગલાં કૂદે છે જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરો આવા દાખલા આપણે પહેલાં પણ કરી ચૂક્યા છીએ કેટલા કૂદકામાં દેડકો ત્રીસ પર પહોંચશે દેટકો એક વારમાં બે પગલાં કૂદે છે તો ત્રીસ પર પહોંચવા તેને કેટલા પગલાં કૂદવું પડશે એટલે કે ત્રીસ ભાગ્યા બે તો તે પંદર કૂદકા મારશે ત્યારે તે ત્રીસ ઉપર પહોંચશે બીજું છે કેટલા કૂદકામાં ખિસકોલી ત્રેવીસ પર પહોંચશે ખિસકોલી એક વખતમાં ત્રણ પગલાં કૂદે છે તો સત્યાવીસ પર પહોંચવા તેને કેટલા પગલાં કૂદકા મારવા પડશે તો સત્યાવીસ ભાગ્યા ત્રણ તો થશે નવ

સાઠ સંખ્યા પર પહોંચશે ત્યાર પછી પંદર પર કોણ કોણ મળશે પંદર સંખ્યા છે તેના પર કોણ કોણ મળશે તો પંદર સંખ્યા પર એક તો ખિસકોલીબહેન સસલાભાઈ અને ઘોડો તે ત્રણ જણા પંદર પર મળશે ત્યાર પછી શું સસલું અઢાર પર ક્યારે પહોંચી શકશે સસલાભાઈ પાંચના કૂદકા મારે છે તો તે પાંચ પાંચના કૂદકા મારે તો તે અઢાર સંખ્યા પર પહોંચી શકે ના પહોંચી શકે તો તેમાં આવશે ના ત્યાર પછી છઠ્ઠું સસલાના કેટલા કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર છે સસલું પાંચ પગલાંનો કૂદકો મારે છે અને ઘોડો પંદર પગલાંનો એક કૂદકો મારે છે તો સસલાભાઈને ઘોડાના એક પગલાં સરખા કરવા હોય તો તેને કેટલા કૂદકા મારવા પડે તો પાંચ પાંતના ત્રણ કૂદકા પાતેરી પંદર તો તે ઘોડા સરખા થઈ શકે એટલે સસલાને ત્રણ કૂદકા મારવા પડે ઘોડાના કેટલા કૂદકા કાંઘારૂના બે કૂદકા બરાબર થાય કાંઘારૂના બે કૂદકા બરાબર હવે ઘોડાના છે એક કૂદકો બરાબર પંદર અને કાંગારુના એક કૂદકો બરાબર ત્રીસ જો કાંગારું બે કૂદકા મારે એટલે કે થશે સાઠ તો ઘોડાને કેટલા કૂદકા મારવા પડે તો પંદર નો એક કૂદકો એવા કેટલા કૂદકા મારે તો તે સાઠ પર પહોંચે પંદર ના ચાર કૂદકા પંદરના ચાર કૂદકા મારશે ત્યારે ઘોડાભાઈ કાંગારુના બે કૂદકા બરાબર થાય ત્યાર પછી એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે દેડકા અને ખિસકોલી ભેગા થશે એવી નાનામાં નાની કઈ સંખ્યા છે તો દેડકો એક વારમાં બે પગલાં કૂદે છે અને ખિસકોલી ત્રણ પગલાં કૂદે છે તો દેડકાભાઈ કઈ કઈ સંખ્યા પર પહોંચશે તો બે પછી ચાર છ આઠ એવી રીતે અને ખિસકોલી હવે ત્રણ ત્રણના પગલાં ભરે છે તો તે કઈ કઈ સંખ્યા પર પહોંચશે તો ત્રણ છ નવ તો આમાંથી કઈ સંખ્યા પર બંને ભેગા થશે તો છ સંખ્યા પર બંને ભેગા થશે તમે કેટલી ઝડપથી ગણી શકો છો બેના ઘડિયાનો ઉપયોગ કરીને બબ્બેના જૂથમાં ભાગ પાડો આપણે અહીં દાખલા શીખવાના છે ભાગાકાર અને સાથે તેનો ગુણાકાર પણ કરવાનો છે તો એક ઉદાહરણ આપેલું છે અઢાર ભાગ્યા બે બરાબર નવ અને તેનો ગુણાકાર એટલે કે જે જવાબ આવે તેનો ગુણાકાર બેનો ગુણાકાર જવાબ આવ્યો છે નવ તો બેનો ગુણાકાર નવ સાથે બે ગુણ્યા નવ એટલે જવાબ આવ્યો અઢાર એ રીતે બીજું અઢાર ભાગ્યા નવ બરાબર જવાબ આવે છે બે તો હવે આપણે બેનો ઘડિયાનો ઉપયોગ કરવાનો છે તો બે ગુણ્યા નવ જેનો ભાગ થઈ પાડ્યો છે જે સંખ્યાથી ભાગ પાડ્યો છે તેનો ગુણાકાર જે જવાબ આવે એનાથી કરવાનો હવે આપણે અઢાર ભાગ્યા નવ એટલે કે ભાગ પાડ્યો છે નવથી અને જવાબ આવે છે બે તો તે બંને સંખ્યાનો ગુણાકાર કરીશું તો બાજુમાં લખીશું નવ ગુણ્યા બે બરાબર થશે અઢાર એવી રીતે બીજું સોળ ભાગ્યા બે હવે સોળનો ભાગાકાર આપણે બેથી કરીશું તો જવાબ શું આવશે તો બેના ઘડિયામાં સોળ ક્યાં આવે બે અઠા સોળ તો આપણે જવાબમાં લખીશું આઠ અને ગુણાકાર કરીશું આઠ ગુણ્યા બે બરાબર થશે સોળ એવી રીતે વીસ ભાગ્યા બે વીસ ભાગ્યા બે એટલે કે બેના ઘડિયામાં વીસ ક્યાં આવે તો બેના ઘડિયામાં વીસ બે દામ વીસ એટલે અહીં જવાબ આવશે દસ અને ગુણાકાર થશે બે ગુણ્યા દસ હવે અહીં સંખ્યા આપેલી નથી ભાગ પાડેલો છે બેથી અને જવાબ આપેલો છે સાત એટલે કે એવી કઈ સંખ્યા છે જે બે ગુણ્યા સાત થાય એટલે કે બે ગુણ્યા સાત કરીએ તો કઈ સંખ્યા આવે બે ગુણ્યા સાત કરીશું તો જવાબ આવશે ચૌદ તો અહીં સંખ્યા શોધવાની છે તો અહીં આવશે ચૌદ એટલે કે ચૌદ ભાગ્યા બે બરાબર સાત હવે આપણે ગુણાકાર કરીશું બે અને સાતનો બરાબર થશે ચૌદ આગળની સંખ્યા છે શોધવાની છે બે અને દસ આપેલા છે જવાબ છે દસ એટલે બે ગુણ્યા દસ કેટલા કઈ સંખ્યા આવશે બે ગુણ્યા દસ કરીશું તો જવાબ આવશે વીસ એટલે અહીં વીસ ભાગ્યા બે બરાબર દસ અને ગુણાકાર થશે દસ અને બેનો ત્યાર પછી આઠ ભાગ્યા બે જવાબ આવશે ચાર આઠ ભાગ્યા બે કરીશું એટલે જવાબ આવશે ચાર તો અહીં સંખ્યા છે બે હવે બે અને ચારનો ગુણાકાર કરીશું એટલે જવાબ મળશે આઠ ત્યાર પછી અહીં એક મનગમતી સંખ્યા લખો જે બે ના ઘડિયામાં આવતી હોય અને આપણે ઉપર જે રીતે દાખલા કર્યા એ રીતે તે પણ ગણો હવે આપણે જે રીતે બે ના ઘડિયાનો ઉપયોગ કરીને બે બેના જૂથના ભાગ પાડ્યા એ રીતે અહીં પાંચના ઘડિયાનો ઉપયોગ કરીને અને દસના ઘડિયાનો ઉપયોગ કરીને આ દાખલા ગણવાના છે જે રીતે આપણે બેનો ઉપયોગ કર્યો એ રીતે અહીં પાંચ અને દસનો ઉપયોગ કરવાનો રહેશે આનો પ્રયત્ન કરો અહીં અલગ અલગ ઘડિયાનો ઉપયોગ કરી અને આપણે આગળ જે રીતે કર્યું એ રીતે આ કોયડા ઉકેલવાના છે ત્યાર પછી એક નવો કોયડો આપેલો છે ઘડિયાળ દોરેલું છે તેમાં એક ભાગ પાડેલો છે જેમાં સંખ્યા આવે છે અગિયાર બાર એક અને બે હવે કોયડો શું છે જોઈએ ઘડિયાળના ડાયલના એવા ત્રણ ભાગ કરો કે જેથી દરેક ભાગમાંની સંખ્યાનો સરવાળો એક સરખો થાય અહીં અગિયાર બાર એક બે તેનો સરવાળો કેટલો થાય છે એટલો જ સરવાળો બીજા એવી ચાર સંખ્યાનો ભાગ પાડવાનો છે જેનો સરવાળો પણ એટલો જ થતું હોય તો પેલા આ સંખ્યાનો સરવાળો કરો કે તેમાં કેટલો જવાબ આવે છે ત્યાર પછી એવા બીજા બે ભાગ પણ તમારે શોધવાના છે અને આ કોયડો ઉકેલવાનો છે